નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે હું દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં છું અને લીમખેડા તાલુકામાં એક ગામ છે ઉમેદપુરા, લીમખેડાથી નજીક જ છે. ત્યાં ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે, એમને તબેલો કરેલો છે અને આ જે તબેલો છે એ તબેલો લગભગ કેટલાય વર્ષોથી તબેલો કરે છે. એમની પાસેથી જ આપણે પછી માહિતી લઈશું. અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે પશુ બાંધેલા છે એ લગભગ 35 પશુ છે. અહીંયા એક તબેલો છે અને બાજુમાં પણ બીજો એક તબેલો એમણે બનાવેલો છે. જે દેખાઈ રહ્યો છે. અને ખૂબ જ પદ્ધતિસર એ પશુપાલન કરી રહ્યા છે. તો એમની પાસેથી જ આપણે માહિતી મેળવીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ છે તમારું સાહેબ? રાવત દીપસિંહભાઈ પ્રતાપભાઈ. નમસ્કાર દીપસિંહભાઈ. નમસ્કાર. ઓકે, તમે આ જે તબેલો કર્યો છે એ તબેલો કેટલા સમયથી કરો છો? અમે 10-12 વર્ષથી કરીએ. 10-12 વર્ષથી તબેલો કર્યા છે. અને અત્યારે કેટલા પશુ છે ટોટલ? અત્યારે મારી પાસે 35-40 પશુ. 35-40 પશુ છે. ઓકે, તો આ જે પશુપાલન તમે કરી રહ્યા છો અને એમાં આ એક પાવડર હું જોઈ રહ્યો છું. અહીંયા આ પેટ વેટ કરીને પાવડર છે, જે બાયોફિટ નેટસર્ક કંપનીનો બાયોફિટની પ્રોડક્ટ છે આ પેટ વેટ. અને અહીંયા હું આ ખુરશીની અંદર જોઈ રહ્યો છું સીએફસી પ્લસ. તો સાહેબ, પહેલા તમે આ સીએફસી પ્લસ ખવડાવતા હતા અને અત્યારે આ પેટ વેટ ખવડાવો છો. તો સીએફસી પાવડર તમે કેટલા વર્ષોથી ખવડાવો છો? 7-8 વર્ષથી ખવડાવો છો. તો સીએફસીની અંદર કેવું રિઝલ્ટ છે? બહુ જ સારું છે સાહેબજી. જરા થોડું જોરથી બોલજો, કારણ કે અહીંયા વરસાદ પડી રહ્યો છે તો અવાજ પણ નથી આવતો, એટલે થોડું જોરથી બોલવા કહીશું. પહેલા સીએફસી પાવડરનું રિઝલ્ટ એટલું બધું સારું છે કે પશુને આપણને દરરોજનું 15-20% દૂધ વધી ગયું છે. 20% દૂધ વધે છે, મતલબ કે આમ લીટરમાં કહો તો કેટલો ફાયદો થતો હતો તમને? 4 લીટર આવતો હોય તો 5-5.5 લીટર દૂધ આવે. મતલબ કે 1-1.5 લીટર દૂધનો વધારો થતો હતો એક દિવસનો કે એક ટાઈમનો 1-1.5 લીટર દૂધનો વધારો થતો હતો. મતલબ કે દિવસમાં 2 ટાઈમ દૂધ આપે પશુ તો લગભગ 2.5-3 લીટર દૂધનો ફાયદો થતો હતો તમને આ સીએફસી પ્લસ પાવડર ખવડાવવાથી, બરાબર ને? અને બીજો શું ફાયદો થતો હતો એનાથી સાહેબ? એ પશુની પાચન શક્તિ સુધરી જાય છે, બરાબર છે, વાગોલે વધારે છે અને એની ચામડી આમ એકદમ તેજસ્વીતા આવી જાય છે, ચામડી એકદમ એમાં પશુની તંદુરસ્તી સારી હોય, બરાબર. ખેડૂત મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આ જે પશુ બધા બાંધેલા છે, આ બધી ભેંસો છે, તો એની તમે સ્કીન જોઈ શકો છો, એની ચામડી તમે જોઈ શકો છો. અને આ બાજુ ગાય પણ બાંધેલી છે અહીંયા, તો ગાયની પણ તમે સ્કીન જોઈ શકો છો. આ બાજુ પણ અહીંયા ગાય છે, તો એની પણ તમે સ્કીન જોઈ શકો છો. તો દીપસિંહભાઈ જે રીતના વાતચીત કરી તો એની સ્કીનની અંદર ફાયદો થાય છે, દૂધ અને ફેટની અંદર પણ ફાયદો થાય છે, પછી એની કોઈ તંદુરસ્તીમાં ફાયદો થતો એવું દીપસિંહભાઈ? તંદુરસ્તી અને દૂધમાં એના એસએનએફ બી વધી જાય છે. એસએનએફ વધી જાય છે, ફેટ વધી જાય અને ફેટ વધે. હવે એસએનએફ અને ફેટ વધે તો શું ફાયદો થાય દીપસિંહભાઈ? પૈસા વધારે મળે આપણા ગ્રાહક. ફેટમાં કેટલો વધારો થાય છે? ફેટમાં 15-20% એમાં બી વધારો થાય. 15-20%, મતલબ કે એવું માનીએ કે 60 ફેટ ભેંસના આવતા હોય તો કેટલા આવે? 75 ની આસપાસ થઈ જાય. 75-80 ફેટ સુધી જાય છે 60 ફેટ આવતા હોય તો. અને ગાયના ફેટમાં કેટલો વધારો થાય છે? ગાયના ફેટમાં બી એટલો જ વધારો થાય છે. મતલબ કે ગાયના ફેટ બહુ ઓછા આવે છે. 30 આવતા હોય તો આપણને 45 ની આસપાસ થઈ, 45 ની આજુબાજુ થઈ જાય છે. ઓકે, તો આ ફાયદો થયો છે તમને સીએફસી પાવડર ખવડાવવાથી. પણ અત્યારે આ નવી પ્રોડક્ટ આવેલી છે પેટ વેટ, અને પહેલા પણ મેં તમને પેટવેટ આપી હતી, તો એનું કેવું રિઝલ્ટ છે અત્યારે? એમાં એના કરતા પણ થોડું સારું રિઝલ્ટ જોવા મળ્યું છે મને. ઓકે, તો સીએફસી પ્લસ કરતા પણ સારું રિઝલ્ટ તમને પેટવેટમાં જોવા મળેલું છે અત્યારે. અને આજે એના કારણે જ તમે આ બીજા ડબ્બા પણ ઓર્ડર કરેલા છે. તમે આ બીજી એક પેટી, મતલબ કે 20 ડબ્બાનો ઓર્ડર કરેલો છે. આ તમારા હાથમાં પણ હું પેટવેટ જોઈ રહ્યો છું. તો સીએફસી જેવું જ રિઝલ્ટ છે ને પેટવેટમાં પણ? એના કરતા પણ સારું રિઝલ્ટ. ઓકે, ફેટની અંદર, દૂધની અંદર એમાં પણ વધારો થાય છે. તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો દીપસિંહભાઈ? બીજા ખેડૂતો જો કદાચ આ પ્રોડક્ટ બધા વાપરે તો પોતાનો જે ધંધો કરે છે પશુપાલનનો, એમાં એમને નફાની અંદર વધારો થઈ શકે અને પોતે 2 પૈસા વધારી શકે, વધારે પૈસા મળી શકે એવી આશા રાખીએ. થેન્ક યુ સો મચ દીપસિંહભાઈ, તમે આ વિડીયો આપ્યો, ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.